नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 8 विज्ञान एनी अंदर प्रकरण 12 घर्षण बल आना विषे अभ्यास करवानो छे। आना विषे आपणे घणो बधो आगळ जोई गया छीए। हवे पहेला तो घर्षण बल आ शब्दथी आपणे वाकેફ છીએ કે ઘર્ષણ બળ છે એ કોને કહેવાય। તો ઘર્ષણ બળ છે એના કારણે અમુક જે કાર્યો થાય છે એની આપણે થોડી ચર્ચા કરીએ। તો સૌપ્રથમ તો એક ઉદાહરણ આપણે એ લઈએ કે કોઈ પણ દડાને જ્યારે આપણે કોઈ રસ્તા ઉપર ફેંકીએ છીએ, કોઈ જગ્યાએ આપણે એને ફેંકીએ છીએ, તો થોડા સમય પછી આપણને જોવા મળે છે કે એ દડો છે એ ઓટોમેટિક એની રીતે જ તે ઊભો રહી જાય છે। કોઈ પણ પ્રકારના બળ લગાવ્યા વગર તે ઊભો રહી જાય છે। આવું થવાનું કારણ શું છે? તો આવું થવાનું કારણ છે ઘર્ષણ બળ। ઘર્ષણ બળના કારણે દડો છે એ અમુક જગ્યાએ અમુક અંતર કાપ્યા પછી તે પોતે રોકાઈ જાય છે, કારણ કે તેના ઉપર તેની જે ગતિ છે એને અવરોધતું એક બળ લાગે છે, જેને આપણે કહીએ છીએ ઘર્ષણ બળ। તો ઘર્ષણ બળની આપણે વ્યાખ્યા જોઈએ તો શું થાય? કંઈક આ જ રીતે છે કે પદાર્થની ગતિનો વિરોધ કરતા બળને ઘર્ષણ બળ કહે છે। જેમ આપણે દડાનું એક ઉદાહરણ લીધું કે એને આપણે ફેંકીએ છીએ ત્યારે થોડો અંતર કાપી અને તે રોકાઈ જાય છે, એટલે કે એની ગતિમાં શું થાય છે? ઘટાડો આવે છે। અને એ ગતિનો જે વિરોધ કરે છે તે બળને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ। હવે આપણને એમ થાય કે ઘર્ષણ બળ ઉપર કયા કયા પરિબળો છે એ અસર કરે છે, કઈ કઈ વસ્તુઓના કારણે ઘર્ષણ બળ છે એ અવરોધાય છે અથવા તો ઉત્પન્ન થાય છે, તો એના વિશે આપણે થોડું સમજીએ કે ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળો કયા કયા છે। તો એના પહેલાં આપણે એ જોઈએ કે ઘર્ષણ બળ છે એ એક કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો ત્યારે આપણને ઘર્ષણ બળ છે તે લાગે જ છે। જેમ કે ગાડી ચલાવતા હોઈએ તો ગાડી ચલાવતી વખતે આપણે જ્યારે બ્રેક લગાવીએ છીએ તો બ્રેક છે એ કોના કારણે લાગે છે? ઘર્ષણ બળના કારણે લાગે છે। અને બ્રેક મારવાથી શું થાય? ગાડીની સ્પીડ છે તે ધીમી પડી જાય છે। ત્યાર પછી હવે આપણે સમજીએ અહીંયા કે ઘર્ષણ બળને અસર કરતા પરિબળો, એમાં પહેલું છે ખરબચડી સપાટીઓ પર વધારે પ્રમાણમાં અનિયમિતતાઓ હોય છે, તેથી જો સપાટી ખરબચડી હોય તો ઘર્ષણ બળ વધારે હોય છે। હવે કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ કે જે સપાટી ખરબચડી વધારે હશે એના ઉપર છે એ ઘર્ષણ બળ વધારે લાગશે, એવું અહીંયા આપણને કહેવામાં આવે છે। હવે આપણે કોઈ ગાડી છે એ રોડ ઉપર ચલાવતા હોઈએ અને જો રોડ ઉપર નાના મોટા ખાડાઓ આવતા હોય તો એની ઉપર ગાડી છે એ સરળતાથી આપણે ચલાવી શકશું નહીં, એટલે કે ત્યાં છે એ આપણને ઘર્ષણ બળ કેવું લાગશે? વધારે લાગશે। અને જો એની જગ્યાએ રસ્તા અથવા તો રોડ ઉપર ખાડાઓ ઓછા હશે અથવા તો નહીં હોય એવી જગ્યાએ જો આપણે ગાડી ચલાવશું તો ત્યાં ઘર્ષણ બળ આપણને ઓછું લાગશે, એટલે કે આપણે જોઈ શકીએ કે આપણી ગાડીની સ્પીડ છે એ અચળ રહે છે એ જગ્યાએ કે જ્યાં રસ્તાઓ સારા હોય, અને જે રસ્તાઓ ખરાબ હશે એ રસ્તાઓ ઉપર આપણે એક તારી સ્પીડથી ગાડી ચલાવી શકશું નહીં, કારણ કે ત્યાં ઘર્ષણ બળ કેવું લાગે છે? વધારે લાગે છે। ત્યાર પછી હજી એને વધારે સમજીએ કે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ સ્થિત ઘર્ષણ બળનું માપ છે। જેમ કે કોઈ પદાર્થ છે એ સ્થિર અવસ્થામાં છે, જેમ કે કોઈ એક બોક્સ છે, માની લો કે એ જમીન ઉપર એક સ્થિર અવસ્થાની અંદર પડેલું છે, તો એના ઉપર જે બળ લાગે છે એ કયું બળ કહેવાશે? સ્થિત ઘર્ષણ બળ। જો કોઈ પદાર્થ છે એ જમીન ઉપર સ્થિર હોય અને એના ઉપર કયું ઘર્ષણ બળ લાગે? સ્થિત ઘર્ષણ બળ। એ જ રીતે જ્યારે પદાર્થની અચળ ઝડપ ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે। આની અંદર શું કહેવા માગે છે કે અચળ ઝડપ છે એ કોઈ પદાર્થની શરૂ રાખવી હોય આપણે તો ચાલુ રાખવા માટે જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે। જેમ કે આપણે ગાડી છે અથવા તો કોઈ પણ બીજો એક બોક્સ હોય
માની લો કે આપણે એક લાકડાનો બ્લોક લઈએ છીએ, હવે એને આપણે અચળ ઝડપથી શરૂ રાખવું છે તો એક વખત ધક્કો આપણે લગાવી દઈએ અને પછી તે સતત અચળ ગતિથી ઝડપ નહીં કરે, પણ ત્યાં શું થશે કે અમુક સમય પછી તે રોકાઈ જશે। હવે જો આપણે એને અચળ ગતિથી શરૂ રાખવો છે તો સતત એના ઉપર આપણે શું લગાવવું પડશે, બળ લગાવવું પડશે। હવે આ જે બળ લગાવીએ છીએ એ શું છે, સરકતા ઘર્ષણનું માપ, એટલે કે સરકતું ઘર્ષણ છે, ઘર્ષણ જેટલું એની ઉપર લાગશે એટલું જ સામે આપણે એના ઉપર બળ લગાવવું જોશે। અચળ ઝડપ કે એટલે એક જ ઝડપથી ગતિ કરતો હોય કોઈ પણ પદાર્થ, જેમ કે એક મિનિટની અંદર તે 5 મીટરનું અંતર કાપે છે તો તે બીજી મિનિટે પણ કેટલું અંતર કાપશે, 5 મીટરનું, એને કહેવાય અચળ ઝડપ। જો અચળ ઝડપે ગતિ રાખવી હોય શરૂ આપણે તો એના ઉપર કંઈક ચોક્કસ પ્રકારનું બળ લગાવવું પડશે। ત્યાર પછી હવે આપણે એક બીજો ટોપિક આવે છે, ઘર્ષણ એક જરૂરી દૂષણ, એટલે કે ઘર્ષણને કારણે થતા ગેરલાભ કે એનું દૂષણ શું છે, એનાથી આપણને શું નુકસાન થાય છે, આ વસ્તુ આપણે સમજવાની છે। એ પહેલાં આપણે સમજીએ કે ઘર્ષણ છે એ આપણા માટે જરૂરી પણ છે। શા માટે, જેમ કે ચોક વડે આપણે બોર્ડની અંદર લખવું છે તો ચોક વડે આપણે બોર્ડમાં ક્યારે લખી શકીએ છીએ, જ્યારે ચોક અને બોર્ડ વચ્ચે કંઈક ઘર્ષણ બળ લાગે છે ત્યારે। ત્યાર પછી કોઈ કાર છે એ આપણે લઈ અને રસ્તા ઉપર જતા હોઈએ, હવે માની લઈએ કે એની ઝડપ છે એ આપણે કંઈક ગાડી છે એ સ્પીડમાં છે, કંઈક કાર છે એ સ્પીડમાં છે, હવે જો એને આપણે રોકવી છે તો એ કોના દ્વારા આપણે રોકીશું, એના ઉપર બ્રેક લગાવીએ અથવા તો જો એનું એન્જિન બંધ કરી દઈએ તો પૃથ્વીની સપાટી દ્વારા કંઈક એના ઉપર ઘર્ષણ લાગશે અને એના દ્વારા જ આપણે કારને રોકી શકીએ છીએ। જો અહીંયા ઘર્ષણ બળ ના લાગતું હોય તો કઈ ઘટના બનત, કે ઘર્ષણ બળ ના લાગતું હોય તો કાર છે એને આપણે રોકી શકત નહીં, એટલે ઘર્ષણ છે એ આપણા માટે જરૂરી પણ છે। હજી જો એને વધારે એક ઉદાહરણ લઈએ, સમજીએ એને વધારે, તો કોઈ ખીલી છે, માની લો કે આપણે એને દિવાલની અંદર ખૂંચાડવી છે તો આપણે એને હથોડી વડે મારવું પડે છે ઉપરથી, એને ઉપરથી જે ગોળ ભાગ હોય ખીલીનો એમાં હથોડી વડે આપણે એને ઠોકી અને ખોડી શકીએ છીએ, બરાબર। તો હથોડી વડે ખીલીના ઉપરના જે ગોળ ભાગ છે એના ઉપર આપણે દબાણ લગાવશું ત્યારે શું થશે, આપણે ખીલી છે એને દિવાલની અંદર ખોડી શકીએ છીએ। એ કોના કારણે થાય છે, ઘર્ષણના કારણે। જો ઘર્ષણ બળ ના હોત તો આપણે આ બધા કાર્યો કરી શકીએ નહીં, અને વધારે જોઈએ તો આપણે ચાલી પણ શકીએ નહીં જમીન ઉપર। જમીન ઉપર આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે આપણા પગ અને જમીનની સપાટી વચ્ચે પણ કંઈક ઘર્ષણ લાગે છે અને ઘર્ષણના લીધે જ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી શકીએ છીએ। હવે આપણે આ એના ફાયદાઓ જોયા કે ઘર્ષણના કારણે આપણને ફાયદાઓ પણ થાય છે, કે જે આપણે દરરોજ કાર્ય કરીએ છીએ એ કોના કારણે થાય છે, ઘર્ષણના કારણે થાય છે। હવે આપણે એ સમજીએ કે જરૂરી દૂષણ છે કોણ, ઘર્ષણ। તો ઘર્ષણ એક જરૂરી દૂષણ, તો એના ગેરલાભ કયા કયા છે આ વસ્તુ આપણે સમજીએ, કે ઘર્ષણના કારણે ઘણા બધા ગેરલાભ પણ આપણને થાય છે। તો અહીંયા પહેલો મુદ્દો આવશે, ઘર્ષણ હાનિકારક પણ છે। કઈ રીતે, ઘર્ષણના કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે, પછી ભલે તે સ્ક્રૂ હોય, બોલ બેરિંગ કે બૂટ ચંપલના તળિયા કેમ ના હોય, બરાબર। અહીંયા એવું કહે છે કે ઘર્ષણના કારણે ઘસારો થાય છે અને એ ઘસારાને કારણે સ્ક્રૂ હોય, બોલ બેરિંગ હોય કે બૂટ ચંપલના તળિયા હોય તે શું થાય છે, ઘસાઈ જાય છે। આપણે જાણીએ છીએ કે સ્ક્રૂ છે એ પણ અમુક સમયે આપણે બદલવા પડે છે, બોલ બેરિંગ છે તો એ પણ કોઈ મશીનની અંદર આપણે યોગ્ય સમયે અમુક સમયે એને બદલવા પડે છે। શા માટે, કારણ કે એની અંદર ઘર્ષણ લાગે એનાથી તે ઘસારો આવે છે અને અમુક સમય પછી તે પોતે ઘસાઈ જાય છે, એટલે યોગ્ય સમયે તેને આપણે બદલવા પડે છે। ત્યાર પછી બૂટ ચંપલના તળિયા, આપણે લાંબો સમય સુધી ચંપલ પહેર્યા હોય, જેમ કે 6 મહિના કે વર્ષ દિવસ આપણે પહેરીએ તો ત્યાર પછી જોઈ શકીએ કે એના તળિયા છે એ ઘસાઈ જાય છે, તો આ કોના કારણે ઘસાણા છે, ઘર્ષણના લીધે, ઘર્ષણના લીધે છે એ આ ચંપલના તળિયાઓ છે એ ઘસાઈ જાય છે।
છે। ત્યાર પછી જોઈએ તો ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે। હવે આ કઈ રીતે કે ઘર્ષણથી ઉષ્માને પણ આપણે ઉત્પન્ન કરી શકીએ, ઉષ્મા એટલે કે ગરમી, બરાબર। તો આપણે એનું એક ઉદાહરણ લઈએ કે આપણે હાથ છે, હાથની હથેળીઓ છે એને વ્યવસ્થિત આ રીતે ભેગી કરી અને થોડા સમય થોડા મિનિટો માટે ઘસવાની છે। હવે જો આ રીતે થોડો સમય આપણે ઘસીએ તો શું થશે, આપણી હાથની હથેળીઓ છે એ ગરમ થઈ જશે। કેવી થઈ જશે, ગરમ। હવે આ જે હાથની હથેળીઓ ગરમ થાય છે એ કોના લીધે થાય છે, ઘર્ષણ બળના લીધે। ઘર્ષણ બળના લીધે શું થાય છે, હાથની હથેળીઓ ગરમ થઈ જાય છે। એટલે કે આપણે કહી શકીએ કે ઘર્ષણથી ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે। એને જો હજી વધારે ઊંડાણથી સમજીએ તો માચિસની દિવાળી, માચિસની દિવાસળીને કોઈ ખરબચડી સપાટી પર ઘસો છો ત્યારે તે આગ પકડી લે છે। અહીંયા આપણને શું કીધું કે કોઈ પણ એક માચિસની દિવાસળી હોય, કાં તો આપણે માચિસની ઉપરનો જે ખરબચડો ભાગ હોય એની અંદર આપણે ઘસીએ, અથવા તો કોઈ બીજી ખરબચડી સપાટી ઉપર આપણે ઘસીએ, તો એની અંદરથી આગ ઉત્પન્ન કરી શકાય છે, એની અંદરથી આગ છે એ લાગે છે। તો એ કોના લીધે થાય છે, માચિસની દિવાસળી અને કોઈ સપાટી વચ્ચે કંઈક ઘર્ષણ બળ ઉદ્ભવે છે અને આ ઘર્ષણ બળના લીધે તે માચિસની દિવાળી આગ પકડી લે છે, એટલે કે તે પોતે સળગવા લાગે છે। હવે એક મિક્સરનું આપણને ઉદાહરણ અહીંયા આપ્યું છે કે મિક્સર છે એ થોડી મિનિટ ચલાવવાને લીધે, થોડી મિનિટને આપણે શું કરવાનું છે, મિક્સરને ચાલુ રાખવાનું છે અને ચલાવવાને લીધે તેનું જાર, જાર એટલે કે ઉપરની જે આપણે જાર આકારની બરણી જેમાં કે જેમાં આપણે બધી વસ્તુઓ નાખીએ છીએ, કોઈ વસ્તુને ક્રશ કરવી છે તો આપણે પહેલાં એને જારમાં નાખીએ અને પછી આપણે મિક્સર ઉપર લગાવી અને એને શરૂ કરીએ છીએ, તો એ જાર છે એ શું થઈ જશે, ગરમ થઈ જશે। જે મિક્સરની જાર છે એને થોડી મિનિટ આપણે ચલાવીએ તો મિક્સરની જાર છે તે ગરમ થઈ જાય છે। આ ગરમ શેના લીધે થાય છે, તો આપણે એવું કહી શકીએ કે ઘર્ષણના કારણે, બરાબર। જે આપણે મિક્સર છે એની અંદર જે ચક્રી આવતી હોય કે જેનાથી જે ગોળ ગોળ ફરે છે અને વસ્તુઓ ક્રશ થાય છે, તો જ્યારે તે વચ્ચે ફરે છે ત્યારે જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે એના કારણે જાર છે તે કેવી થઈ જાય છે, ગરમ થઈ જાય છે, અને એના લીધે ઘર્ષણ બળ છે એનાથી તે ઉષ્મા છે એ ઉત્પન્ન કરે છે અને ઉષ્માને કારણે જાર ગરમ થઈ જાય છે। એટલે આપણે કહી શકીએ કે ઘર્ષણ બળ છે એ એક અહીંયા દૂષણ સ્વરૂપ પણ છે। જેટલા ઘર્ષણ બળના ફાયદાઓ છે સામે એના ગેરલાભ પણ છે। જેમ કે અહીંયા આપણે જોયું હતું કે હથેળીઓને ઘસવાથી હાથ ગરમ થઈ જાય છે, માચિસની દિવાસળી આપણે સળગાવી શકીએ છીએ અને મિક્સરની જાર છે એ ગરમ થઈ જાય છે। તો અહીંયા મિક્સરની જાર ગરમ થઈ જાય છે તો ઘણી ઉષ્મા છે એ મિક્સરની જારની અંદર વહી જાય છે, જ્યારે એની પૂરતી ઉર્જાનો આપણે અહીંયા ઉપયોગ કરી શકતા નથી। અને બીજી જે વસ્તુઓ છે, સ્ક્રૂ છે, બોલ બેરિંગ છે, બૂટ ચંપલના તળિયાઓ છે, એ પણ ઘર્ષણના કારણે ઘસાઈ જાય છે।